ગુડ મોર્નિંગ બાળ મિત્રો, સેન્ટ ટીવી સાઈ ક્લાસ માં આપનું સ્વાગત છે. આજે આપણે તમારો મનગમતો વિષય કલરિંગ એ આજે કરવાના છે. કલર ભરવાની તો હવે તમને આવડી પણ ગઈ હશે, મજા પણ આવે છે, બરાબર? તો આજે આપણે તમારી આજે ચિત્રકલા કેતન ચિત્રકલાની બુક છે એમાં પાના નંબર 33 ઉપર જે આ લંબચોરસનું ચિત્ર આપ્યું છે, અને કહેવાય લંબચોરસ, શું કહેવાય, લંબચોરસ, એ લંબચોરસ આકારમાં આપણે કલર કરવાનો છે, બરાબર? આમાં ત્રણ લંબચોરસ છે, જો આ રે છે, આ બીજું અને અંદર ત્રીજું, આ ત્રણ લંબચોરસમાં આપણે કલર કરવાનો છે. આમાં આપણે કલર આપણા મનગમતા નથી કરવાના, આમાં જે કલર આપણને આપ્યા છે એ કલર કરવાના છે. હવે આમાં બે અલગ અલગ કલર આપ્યા છે, એમાંથી ગમે એ તમે કરી શકો છો, બરાબર? આ વાળા કલર પણ ત્રણ કરી શકો અથવા આ કરી શકો, પણ કોઈ પણ જે કરો એ પ્રમાણે બુક પ્રમાણે જ કરવાનું છે. આમાં આપણે મનગમતા કલર નથી કરવાના, બરાબર? તો તમને આ બે નમૂના આપ્યા છે, બે નમૂનામાંથી કોઈ પણ એક નમૂના પ્રમાણેના આપણે કલર કરવાના છે. તો મીન્સ હમણાં આ આ પ્રમાણેના કલર કરે છે, બરાબર? તો પહેલા આપણે અહીંયા બાર વાદળી કલર કરવાનો છે. તો મીન્સ કરે છે, મીન્સ સાથે તમારે પણ કરતા જવાનું છે. તમારી કલરની બુકમાં તમારે આ રીતે તમારે આખામાં કલર કરવાનો છે, અને દર વખતે મીન્સ કે છે એ રીતે તમારે કલર ઓળખવાના છે. જ્યારે પણ તમે કલર કરો છો, કયો કલર કરો છો એ ખાસ ખબર હોવી જોઈએ, બરાબર? તો આ રીતે, અને મમ્મી તમને કલર આપે તો ગમે ત્યાં કલર આપણે નથી કરવાના, જે ચિત્રમાં કલર કરવાનો હોય ત્યાં જ કરવાનું છે, અને એની લાઈનની અંદર બહાર ગમે ત્યાં કલર કરવાના નથી. અને વેક્સ કલર થી જ કલર કરવાના છે, બીજા કોઈ કલર કલર માં કરવાના નથી.
કે સરસ રીતે આખામાં કરતા જવાનું છે. બરાબર, પહેલા તમે બોર્ડર તો લેશો ને, તો પછી અંદર કલર કરવાનું સારું પડશે. તમે કલર કરવાનું કંટાળો નથી આવતો ને, મજા આવે છે ને? અને તમારે કરવા હોય તો મીસ સાથે આ વિડીયો જોતા હોય ત્યારે ત્યારે જ કલર કરતા હોય, એટલે સાથે સાથે આપણું પતી જાય. એટલે પણ ખાસ ધ્યાન રાખો કે કલર હાથમાં આવે તો દીવાલ પર કે ગમે ત્યાં નથી કલર કરવાના, તમારે ઘર ગંદું ન થવું જોઈએ, પણ ધ્યાન રાખવાનું છે આપણે. આપણે ભૂરો કલર કર્યો, હવે ત્યાર પછી આમાં જેમ આપ્યો છે એ પ્રમાણે આપણે પીળો કલર કરીશું. બરાબર, મીન્સ આ પ્રમાણે કલર કરે છે, તમારે આ અથવા આ બંનેમાંથી કોઈ પણ પ્રમાણે એક પ્રમાણે કલર કરી શકો છો. હવે આપણે પીળો કલર લઈશું, તો અહીંયા આપણે પીળો કલર કરવાનો છે. આપણે કરીએ એમાં પણ પહેલા આપણે આવી રીતે આઉટલાઈન એટલે કે બોર્ડર કર લેવાની છે, અને ત્યાર પછી અંદર અંદર કલર કરતા જવાનું છે.
હવે અહીંયા આપણે ઉપરની સાઈડ કલર કરીશું અને આકાર તમને ખબર છે કયો આકાર છે લંબચોરસ લંબચોરસ એટલે બે બાજુથી લાંબું હોય ચોરસ એટલે બધી બાજુ સરખું હોય તમારી નોટબુક છે પાટી છે બધું કયા આકારનું છે લંબચોરસ આપણે આ બધું પણ સાથે સાથે શીખતા જવાનું છે તો આપણને ખબર પડે આકાર ઓળખતા આવડે રંગ ઓળખતા આવડે ખાલી આપણે કરી નથી નાખવાનું એમ નેમ જ ખાલી કલર કરવાનું કીધું એટલે કલર સરસ કરી નાખવાનું એટલું નહીં પણ કલર સાથે સારા કરવાના સાથે સાથે આપણે ઓળખવાનું આકારને કલરને એ પણ જરૂરી છે બરાબર એટલે તમે જ્યારે કલર કરો ને ત્યારે એને પણ ઓળખવાનું છે તમે કયા ચિત્રમાં કલર કરો છો પછી તમે કયો કલર કરો છો એ બધું પણ આપણે ઓળખવાનું બરાબર હવે વચ્ચે તો વચ્ચે આમાં લાલ કલર છે બરાબર તો આપણે પણ લાલ કલર કરીશું તો એ કલર લાલ લઈ લઈએ અહીંયા લાલ કલર કરીશું બરાબર બાય પછી મળીશું આવજો.